મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતે સમીક્ષા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે સમીક્ષા કરી છે. મહેમાનોની સગવડોની વિશેષ સમીક્ષા કરવામાં આવે છે. વાયબ્રન્ટ સમિતિ બાબતે વિગતો મેળવવામાં આવે છે, ત્યારે અગ્ર સચિવ કક્ષાના તમામ અધિકારીઓ તેમાં હાજર રહ્યા. વિવિધ પ્રદર્શન હોલ સેન્ટરમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમાં હાજર રહ્યા હતા. આ સાથે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ તેમાં જોડાયા હતા. તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સમીક્ષા કરી છે. મહેમાનોની સગવડોને લઈને વિશેષ પ્રકારની સમીક્ષા કરવામાં આવે છે. વાયબ્રન્ટ સમિતિ બાબતે તેઓએ વિગતો મેળવી છે. તો આ સાથે અગ્ર સચિવ કક્ષાના તમામ અધિકારીઓ મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ પ્રદર્શન હોલ સેન્ટરમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારે આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ મુખ્યમંત્રી સાથે હાજર રહ્યા હતા. વાયબ્રન્ટ સમિતિ બાબતે વિગતો મેળવવામાં આવે છે, તેમજ મહેમાનોની સગવડોની વિશેષ સમીક્ષા કરવામાં આવે છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતે આજે સમીક્ષા કરી છે, તે વિશે શું છે વધુ વિગત? નિરાલી, 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી એટલે કે 3 દિવસ સુધી મહાત્મા મંદિર ખાતે જે વાયબ્રન્ટ સમિતિ યોજાવાની છે, કોરોના પછી આ યોજાઈ રહેલી વાયબ્રન્ટ સમિતમાં તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી હતી તે સંપૂર્ણ પૂરી કરી દેવામાં આવી છે. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અચાનક જ મહાત્મા મંદિરની મુલાકાત કરી હતી. તેમની સાથે કેબિનેટ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા. સાથે સાથે ઉદ્યોગ વિભાગ અને સંલગ્ન વિભાગના અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓ પણ મુખ્યમંત્રી સાથે મહાત્મા મંદિર પહોંચ્યા હતા. મહાત્મા મંદિરમાં તંત્ર દ્વારા જે VVIP ડેલિગેશનો આવવાના છે, જે મહેમાનો આવવાના છે, એ લોકોના બેઠક વ્યવસ્થા અંગે ખાસ રિવ્યુ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઉં કે સ્ટેજ ઉપરની જે ગતિવિધિ છે, જે સંબોધન છે, જે ઉદબોધન છે, તેનામાં કોઈ ખચાટ આવે નહીં અને બેઠેલા મહેમાનોને પણ સ્ટેજનું પરફોર્મન્સ જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થા માટે મુખ્યમંત્રીએ સીધા દિશા નિર્દેશ આપ્યા હતા. ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ SJ હૈદરે પણ તેમને એક વિશેષ મેપ જે તૈયારીનો કર્યો હતો તેનું બતાવ્યો હતો. તેમાં પણ તે બાબતે પણ મુખ્યમંત્રીએ કેટલાક મહત્વના દિશા નિર્દેશ આપ્યા હતા. આપને જણાવી દો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરક્ષાની બાબતોને ધ્યાને લઈ ગઈકાલે જ રાજ્યના પોલીસ વડા તેમજ રેન્જ IG સાથે એક મહત્વની બેઠક કરી હતી. તમામ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. મહેમાનો જે આવી રહ્યા છે તેમના સુરક્ષા સલામતી તેમના પ્રોટોકોલ જળવાય તે બાબતમાં પણ ગૃહ રાજ્ય હર્ષ સંઘવીએ ખાસ નિર્દેશ આપ્યા હતા. આપને જણાવી દઉં કે જે એમનું ડેસ્ટિનેશન છે, જ્યાં તેમના ઉતારા આપવામાં આવે છે, ત્યાંથી મહાત્મા મંદિર અને મહાત્મા મંદિરની ટ્રેડ શોમાં જ્યારે વિદેશી મહેમાનો જાય ત્યારે તેમને ટ્રાફિક નડે નહીં, તેમની પ્રોટોકોલ જળવાય તે બાબતે રાજ્ય સરકાર ખૂબ જ ચોકસાઈ ભરી ઝીણવટ ભરી મોનિટરિંગ કરીને મહત્વના દિશા નિર્દેશ આપ્યા હતા. અને હાલ મુખ્યમંત્રી પણ વિવિધ પ્રદર્શની હોલોની પણ મુલાકાત કરી હતી, જેમાં પણ રહેલી ક્ષતિઓ સુધારી દેવા તાત્કાલિક તંત્રને સૂચના આપી છે. જી નિરાલી. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સમીક્ષા કરી છે. મહેમાનોની સગવડોની વિશેષ સમીક્ષા કરવામાં આવે છે, ત્યારે અગ્ર સચિવ કક્ષાના તમામ અધિકારીઓ મુખ્યમંત્રી સાથે હાજર રહ્યા હતા. વાયબ્રન્ટ સમિતિ બાબતે તેઓએ વિગતો મેળવી હતી. વિવિધ પ્રદર્શન હોલ સેન્ટરમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા.